मोर अपडेट्स सब्सक्राइब टू चौकस ऑफिशियल, प्रेस द बेल आइकन टू नेवर मिस एन अपडेट। બે હજાર વીસમાં એક બાદ એક આફત આવી ગઈ છે, જે હું વાત કરી રહ્યો છું બોલિવૂડના એક એવા એક્ટર કે જેમને બહુ જ જલ્દી નામ ના કમાઈશ, સાથે સાથે નાના પડદાથી મોટા પડદા સુધી પહોંચ્યા. જી હા, હું વાત કરી રહ્યો છું સુશાંત સિંહ. એટલે કહેવાય કે જે આત્મવિશ્વાસથી ભરેલા એક એવા વ્યક્તિ કે જેમણે પોતાના કેરિયરની શરૂઆત 2008થી કિસ દેશ મેં હે મેરા દિલથી શરૂઆત કરી હતી. પવિત્ર રિશ્તા નામની સિરિયલથી તેમને બહુ મોટી નામના મેળવી હતી. તેમને ત્યારબાદ 2017માં પાસ આઓ નાના મ્યુઝિક વિડીયોમાં પણ કામ કરી ચૂક્યા છે, જેમને બેસ્ટ એક્ટર તરીકે અને બેસ્ટ ડેબ્યુ એક્ટર તરીકે 9 જેટલા એવોર્ડ પણ મળી ચૂક્યા હતા. આવા જ એક એક્ટર જ્યારે દરેકને છોડીને જતા રહે ત્યારે ઘણું જ દુઃખ થાય છે. સુશાંત સિંહ એક બોલિવૂડના એવા એક્ટર કે જેમને શરૂઆતમાં 2013થી કરી હતી અને કાયપો છીએ નામની જે ફિલ્મ હતી તેમનાથી તેમની શરૂઆત થઈ હતી. 2019માં છિછોરો જેવી ફિલ્મમાં તેમને સારો કિરદાર નિભાવ્યો હતો અને સુશાંત સિંહની ત્યારબાદ તેમની ફિલ્મ ધોની જે સૌથી સક્સેસ ફિલ્મ કહેવામાં આવે છે તેમનાથી તેમને સૌથી મોટી કામયાબી અને નામના પણ મળી હતી. જોકે સાથે સાથે સુશાંત સિંહ એક એવા એક્ટર છે કે જેમને ચાંદ ઉપર પહેલી જમીન લીધી હતી શાહરૂખ ખાન બાદ એક એવા એક્ટર કે જે ટેલિવિઝનના નાના પડદાથી બોલિવૂડના મોટા પડદા સુધી પહોંચ્યા હતા. જ્યારે આવા સ્ટાર લોકોની વચ્ચેથી જાય છે અને આવી અઘટિત ઘટનાઓ બને છે ત્યારે તેમના મિત્ર વર્તુળ, તેમના સગાવાલા તો ખરા જ, પરંતુ સાથે સાથે તેમના ફેન્સ પર પણ ઘણી મોટી અસર પડે છે. અલવિદા સુશાંત સિંહ.